નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ધોરણ 11 ની અંદર આપણે આમનંદનું ચેપ્ટર પૂર્ણ કર્યું, ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર 6 તરફ આગળ વધારીએ તો પેટા નોંધ. મિત્રો, પેટા નોંધ એટલે શું અને તેના પ્રકારો કેટલા છે તેનો અભ્યાસ કરીએ. તો પેટા નોંધનો અર્થ જોઈએ મિત્રો, એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે. એક જ પ્રકારના વ્યવહારો એટલે કેવા? તો કે માની લ્યો કે માત્ર ને માત્ર માલ સામાનની ખરીદીના જ હોય, માલ સામાનની વેચાણના જ હોય, કે નગર મિલકતોના જ હોય, કે પછી ખર્ચાઓના જ હોય, એક જ પ્રકારના વારંવાર જે વ્યવહારો થતા હોય આવા વ્યવહારો નોંધવા માટે આનંદના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટા નોંધ. મિત્રો, બહુ સિમ્પલ અને સરળ છે પેટા નોંધ. એટલે કે જે તે વ્યવહાર છે એક જ પ્રકારના વારંવાર વ્યવહાર થતા હોય તો એને અલગ પ્રકારના એક આખા વ્યવસ્થિત એક ચોપડામાં એના માટે એક આખી અલગ નોંધ તૈયાર કરવામાં આવે, એને શું કહેવાય? પેટા નોંધ. એટલે આમનંદના ચોપડાને શું કરવાનું છે? વર્ગીકૃત. વર્ગીકૃત એટલે શું? તો કે જે તે વ્યવહારોની વ્યવસ્થિત ગોઠવણી. નાનું એવું એક એક્ઝામ્પલ આપું તો તમને મિત્રો, કોઈ એક મેડિકલ સ્ટોર્સ છે, ઠીક છે? મેડિકલ સ્ટોર્સમાં અનેક પ્રકારની દવાઓ હોય છે, હોય કે નહીં? અનેક પ્રકારની દવાઓ છે, બરાબર. પણ તમે જોયું તો દરેક દવા અલગ અલગ એક એક ખાનામાં એ લોકોએ ડિસ્ક્રિપ્શન પ્રમાણે ગોઠવેલી હોય છે, અથવા એના અલગ બોક્સમાં કે ખાનામાં ગોઠવેલી હોય છે, અને તરત ખબર પડી જાય કે આ દવા ક્યાં રાખેલી છે. બરાબર, જો એ બધી જ દવાઓ ભેગી કરી દઈએ તો, બધી દવા ભેગી કરી દઈએ તો કોઈ પણ દવા સરળતાથી મળી શકે નહીં. એટલા માટે એની દરેક દવાનું શું કરેલું છે? વર્ગીકરણ કરેલું છે, વ્યવસ્થિત મૂકેલી છે દવા, જેથી કરી દરેકે દરેક એનો ખાનું સ્પેશિયલ જે તે દવાનું ખાનું આખું અલગ છે. એવી જ રીતે માની લો કે સ્કૂલમાં પણ દરેક ધોરણના ક્લાસ કેવા બનેવા છે? અલગ અલગ. LKG થી લઈને 12 ધોરણ સુધીના બધાના ક્લાસ કેવા છે? અલગ અલગ. જો બધા વિદ્યાર્થીને સામૂહિક ભણાવવામાં આવે તો કોઈ વિદ્યાર્થી ભણી શકે નહીં, કારણ કે બધાના જેને કહેવાય કે બધાની ચોપડીઓનું નોલેજ, પાઠ, દાખલાઓ બધું કેવું છે? અલગ અલગ છે, ઠીક છે? તો એવી રીતે આપણે ક્લાસમાં પણ વર્ગીકરણ કરે છે, શેનું? તો કે વિદ્યાર્થીઓના ધોરણનું, બરાબર. તો એવી જ રીતે જ્યારે આમનું લખતા હોય અને એક જ પ્રકારના વ્યવહારો વારંવાર થતા હોય તો એ પછી આમનોના ચોપડાને શું કરી દેવામાં આવે? વર્ગીકૃત થઈ જાય. શું બની જાય? પેટા નોંધ. મિત્રો, પેટા નોંધ એ નામાનો મુખ્ય ચોપડો છે. જો આમનોંધ જે છે એ મૂળભૂત અને પાયાનો ચોપડો છે, જ્યારે પેટા નોંધ એ મુખ્ય ચોપડો ગણાવી શકાય છે, ઠીક છે? આગળ વધારીએ મિત્રો, આમનોંધના પ્રકાર. તો આમનોંધના પ્રકાર અંતર્ગત જોવા જઈએ તો ખરીદી નોંધ, કુલ 9 પ્રકારની નોંધ પેટા નોંધ થઈ શકે છે. ખરીદ નોંધ, વેખરીદ પરત નોંધ, વેચાણ નોંધ, વેચાણ પરત, રોકડ મેળ, પેટા રોકડ મેળ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ અને ખાસ આમ નોંધ. આમ મળીને કુલ 9 પ્રકારની પેટા નોંધ છે, અને આ 99 પ્રકારના આપણે નોંધના દાખલાઓ કરવાના છે, બરાબર છે? તો સૌથી પહેલા જોઈએ ખરીદ નોંધ. તો ખરીદ નોંધમાં કેવા વ્યવહારો નોંધશે? તો કે માત્ર માલ સામાનની ખરીદી. જો માલ સામાનની ખરીદી થતી હોય તો કેમાં નોંધ કરવાની? ખરીદ નોંધમાં. ખરીદ પરતમાં નોંધમાં કેવા થાય? જો ખરીદેલો માલ સામાન પાછો જેટલી જેટલી વખત આખા વર્ષમાં જતો હોય, કે એક મહિનામાં જેટલો માલ સામાન પરત ગયો હોય એ ખરીદ પરત નોંધમાં જ લખાશે. પછી ખરીદ પરત નોંધમાં ખરીદીના વ્યવહારો નોંધાય નહીં, વેચાણના વ્યવહારો નોંધાય નહીં, ખર્ચાઓના કે મિલકતના એક પણ વ્યવહારો નોંધાશે નહીં, માત્ર કેવા નોંધાશે? ખરીદ પરતના. જે જેની નોંધ છે એમાં જ એ વ્યવહારો નોંધાશે, બરાબર. એ જ રીતે વેચાણ નોંધમાં, તો કે માત્ર વેચાણના જ વ્યવહારો નોંધાશે. વેચાણ પરતમાં, તો કે વેચાણ પરતના જ વ્યવહારો નોંધાશે.
એવી રીતે રોપણને પેટા રોપણને લેણી હુંડી દેવી હુંડી અને ખાસ આમણ મિત્રો હુંડી નું ચેપ્ટર આપણે આવે છે આ એકાઉન્ટના ભાગ 2 માં ખાસ આમણ નું ચેપ્ટર છે રોપણ બેનું ચેપ્ટર છે આ બધા આપણે આગળ ચેપ્ટર ભણવાના છે જે આપણી ચર્ચા છે અગાઉ આપણે સોરી પછીના આપણે આગળ અભ્યાસમાં લેશું તો અત્યારે તમે ખરીદ નોંધ માટે માહિતી આપું તો તો ખરીદ નોંધ માટે નું પહેલા તો માળખું કેવું એ જોઈએ આપણે બરાબર એક એનો નમૂનો જેમ આપણે આમણ લખી ને તારીખ વિગત ખાતાવહી પાના નંબર ઉધાર રૂપિયા અને જમા રૂપિયા તો એવી રીતે ખરીદ નોંધનો પણ નમૂનો છે જે આપણે અહીંયા તૈયાર કરીએ તો ખરીદ નોંધનો નમૂનો જોઈએ મિત્રો ખરીદ નોંધનો નમૂનો કઈ રીતનો હોઈ શકે પેલા આવે છે તારીખ પછી આવે છે વિગત પછી આવે છે આવક ભરતિયા નંબર પછી આવે છે નોંધ પાના નંબર અને છેલ્લે આવે છે રકમ હવે અહીં આપણે જે વ્યક્તિના ચોપડે લખવાની હોય તો આ રીતે નામ લખી શકાય કે શ્રી જે તે વ્યક્તિનું નામ આપણને રકમ આપેલું હોય દાખલામાં એનું નામ લખવાનું શ્રી જે તે વ્યક્તિની ખરીદ નોંધમાં લખાશે ઠીક છે ઓકે પહેલું ખાનું છે મિત્રો ઈસેનું છે તો કે તારીખ કઈ તારીખે વ્યવહાર બને છે પહેલી તારીખ હોય સાત તારીખ હોય અગિયાર તારીખ હોય ત્રીસ તારીખ હોય એક્સેટ્રા જે કોઈ તારીખ બને છે તારીખ લખાશે પછી અહીં વિગત વિગતમાં જે તે વેપારી જે તે વેપારીનું નામ લખાશે અથવા તો તમે વિગતના બદલે અહીં લખી શકો કે વેપારીનું નામ પણ વિગત રાખો તો વધુ સારું છે બંને માં કોઈ પણ લખી શકે છે બરાબર કોની પાસેથી માલ ખરીદેલો છે તેનું નામ આવશે બરાબર ગોપાલ બ્રધર્સમાંથી માલ સામાન ખરીદેલો છે બરાબર છે મહાલક્ષ્મી ઇલેક્ટ્રોનિક્સમાંથી માલ સામાન ખરીદેલો છે ગળા ઇલેક્ટ્રોનિક્સમાંથી માલ સામાન ખરીદેલો છે જેની પાસેથી માલ સામાન તમે ખરીદો છો એ વેપારીનું નામ આવશે પછી આ આ કોલમ જે છે આપણું આવક ભરતિયા આવક ભરતિયા નંબર આવક ભરતિયા નંબર એટલે શું તો કે તમે વેપારી પાસેથી માલ સામાન મંગાવ્યો છે એટલે આપણા ધંધામાં માલ સામાન આવે છે તો જ્યારે માલ સામાન આવે ત્યારે એનું બિલ આવે બિલ એટલે કે એમાં એ બિલના નંબર લખેલા હોય કે આ માલ સામાન મંગાવ્યો છે તો આ બિલ કેટલા નંબરનું છે તો એ જેટલા નંબરનું આવતું હોય માની લો કે 101 નંબરનું બિલ હોય તો 101 નંબર લખી શકાય 99 નંબર હોય તો 99 નંબર આવક ભરતિયા નંબર એટલે કે બિલ નંબર વેચાણ નોંધનો પણ અલગ નમૂનો છે અને જેટલા પ્રકાર છે બધાના અલગ અલગ પ્રકારના આ રીતે
નમૂના સ્વરૂપે તૈયાર કરીને બધાનું એક ચોક્કસ માળખું છે આમાં ભૂલ ન થાય જો તમે આવક ભરતીય નંબરને બદલે ભૂલથી જાવક ભરતીય નંબર લખી નાખો તો એ શું બની જાય વેચાણ બરાબર તો એ દાખલો તમારો શું પડી જાય ખોટો પડે છે બરાબર એટલે હવે આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે ખરીદ નોંધ કેમ તૈયાર થાય એના વ્યવહારો આપેલા હોય એને કેવી રીતે આપણે તૈયાર કરવાની છે અને ખરીદ નોંધ તૈયાર કરવા માટેના અમુક નિયમો છે તો આપણે એ નિયમોનો અભ્યાસ કરી અને પછી આપણે દાખલાની શરૂઆત કરીશું ત્યાં સુધી